अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखे। हवे आ वीडियो नी अंदर आपणे जोवा मांगीए छे के આપણે કઈ રીતે એક એવું ફંક્શન લખી શકીએ જે પણ કંઈ સ્ટ્રીંગ હોય એની લંબાઈ માપીને આપણને બતાવે, તો એ આપણે જોઈએ। તો એની માટે આપણે પહેલાં ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલુ કરીએ અને અહીંયા આપણે 82 નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું। 82 નંબરના પ્રોગ્રામની અંદર અહીંયા છે કે ફાઇન્ડિંગ સ્ટ્રીંગ લેન્થ બાય સેન્ડિંગ કેરેક્ટર એરે ટુ ફંક્શન। અહીંયા આપણે જોઈએ છે, આપણે અગાઉના વિડીયોની અંદર જોઈ ગયા પ્રમાણે કે કઈ રીતે આપણે સિંગલ ડાયમેન્શનલ એરે ફંક્શનને મોકલી શકીએ, બધા રૂલ આપણે ચર્ચા કરી ગયા। તો એના ઉપરથી આપણે એક પ્રોગ્રામ બનાવ્યો છે, અને એ પ્રોગ્રામ શાની માટેનો છે, તો કે આપણે જે કંઈ સ્ટ્રીંગ એન્ટર કરીએ છીએ એ સ્ટ્રીંગની લંબાઈ આપણે માપવી છે, અને એની માટે આ એરેથી બનાવેલો છે। આના પછીના પોઈન્ટરના ચેપ્ટરની અંદર આપણે આ જ વસ્તુ આપણે પોઈન્ટરથી પણ જોઈશું, પણ અત્યારે આપણે એરેથી જોઈએ। તો કોલેજોની અંદર અલગ અલગ પ્રોગ્રામ તમને પૂછવામાં આવે છે કે જેની અંદરનો આ એક પ્રોગ્રામ છે। જો એરેથી તમને કીધું હોય તો તમે આ પ્રોગ્રામ લખી શકો, અને જો તમને પોઈન્ટરથી કીધું હોય તો એ હું પાછળથી તમને બતાવીશ। તો અહીંયા આપણે એરેથી પહેલાં લીધેલું છે કે આપણે ફંક્શન અને એરેનો કઈ રીતે વપરાશ કરી શકીએ। તો એની અંદર આપણે શું કર્યું છે, સ્ટેટિક કેરેક્ટર સ્ટ્રીંગ લીધું છે। હવે સ્ટેટિક શું છે, કેરેક્ટર શું છે, બધું આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ગયા છે, એટલે આપણે અહીંયા નથી કરતા। પણ સ્ટેટિક કેરેક્ટર સ્ટ્રીંગ નામનું, એટલે STR નામનું એક આપણે સ્ટ્રીંગ એરે લીધું, અને એની અંદર આપણે 25 લીધું, એટલે કે આપણે અત્યારે મેક્ઝિમમ 25 કેરેક્ટરની સ્ટ્રીંગ સ્ટોર કરી શકીશું। ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કર્યું, લખ્યું એન્ટર યોર સ્ટ્રીંગ, અને અહીંયા ગેટેસ કરી, અને એ સ્ટ્રીંગ નામના વેરિયેબલની અંદર આપણી સ્ટ્રીંગ સ્ટોર કરી। ત્યાર પછી આપણે શું કર્યું, તો કે આપણે પ્રિન્ટએફ કર્યું કે યોર સ્ટ્રીંગ લેન્થ ઇઝ, અને ત્યાર પછી આપણે %d લીધું, અને સ્ટ્રીંગ લેન્થ નામનું એક ફંક્શન બોલાવ્યું। હવે આ સ્ટ્રીંગ લેન્થ નામનું ફંક્શન આપણે પોતે લખેલું ફંક્શન છે, આ કોઈ લાઇબ્રેરી ફંક્શન નથી, એટલે આપણે પોતે લખેલું છે ને, આપણે અહીંયા ઉપર જ લખેલું છે, તો એને આપણે STR જે આપણે આ સ્ટ્રીંગ લીધી એ સ્ટ્રીંગ આપણે અહીંયાથી મોકલી આપી, તો એ સ્ટ્રીંગ જઈને અહીંયા STR નામના વેરિયેબલમાં સ્ટોર થઈ જશે, અને એ STR નામના વેરિયેબલની અંદર એની લંબાઈ માપવામાં આવશે। તો આ ફંક્શનની આપણે ચર્ચા કરીએ, પહેલાં આપણે એને રન કરી લઈએ। હું Alt+R કરીને રન કરું, અને અહીંયા હું અત્યારે મારું નામ એન્ટર કરું છું કે અજય પરમાર, તો પછી ટોટલ 11 કેરેક્ટરનું આ નામ છે એ આપણને અહીંયાથી જોવા મળે છે। તો આ કઈ રીતે એણે ફાઇન્ડ કર્યું, તો એની અંદર આપણે આ જે બધા રૂલ જે જોવાના છે એ હું તમને સાથે સાથે સમજાવતો જઉં, કે આપણે અહીંયા એક વસ્તુ શું કરી, તો કે આપણે પ્રિન્ટએફ ફંક્શનની અંદર ડાયરેક્ટ જ સ્ટ્રીંગ લેન્થ આપણે ફંક્શન કોલ કરાવી દીધું। આપણે એવું પણ કરી શકીએ કે અહીંયા કોઈક ઇન્ટીજર નામનો વેરિયેબલ લઈએ, ઇન્ટીજર એ, અને એ નામના વેરિયેબલની અંદર આ સ્ટ્રીંગ લેન્થની વેલ્યુ પહેલાં સ્ટોર કરીએ, અને પછી અહીંયા %dમાં પ્રિન્ટ કરીએ, એવું પણ કરી શકીએ। પણ આપણે પ્રોગ્રામ જેમ જેમ નાનો બનાવતા જવું હોય તો પછી આપણે શું કરવાની જરૂર પડશે, તો કે અહીંયા આપણે એક અલગથી વેરિયેબલ લઈએ, એની અંદર સ્ટોર કરીએ અને પછી પ્રિન્ટ કરીએ, એટલું લાંબુ ના કરતાં આપણે શું કર્યું, તો કે પ્રિન્ટએફ ફંક્શનની અંદર જ આપણે બીજું ફંક્શન કોલ કરાવી દીધું, સ્ટ્રીંગ લેન્થ, એને આપણે STR નામનો વેરિયેબલ મોકલ્યો, એટલે એ STR નામનો વેરિયેબલ અહીંયા આવીને આ STR નામના વેરિયેબલમાં સ્ટોર થઈ ગયો, અને એ કેરેક્ટર એરે હશે એવું આપણે અહીંયા બતાવી દીધું। તો હવે બીજી બાબત આપણે એ કરેલી છે કે અહીંયા આપણે અલગથી ડિક્લેરેશન કરવું પડે, અને પછી આ જે ડેફિનેશન છે આપણે મેઇનની નીચે લખીએ તો પણ ચાલે, એટલે કે અહીંયા હું મેઇનની નીચે આખું આ ફંક્શન લખું અને અહીંયા ઉપર હું ડિક્લેરેશન કરું તો પણ ચાલે, પણ હવે એવું અલગથી ડિક્લેરેશન ના કરવું પડે, એટલે આપણે શું કર્યું, તો કે નીચેનું જે ફંક્શન હતું એને આપણે ઉપર લખી દીધું। તો આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છે, એટલે આપણે અહીંયા ઉપર લખેલું છે આ। હવે આપણે શું કર્યું, તો કે STRની અંદર જે મેં પેલું અજય પરમાર એન્ટર કરેલું તો અહીંયા સ્ટોર હશે, તો એ અહીંયા આપણે એને ચેક કરીએ છીએ, એને કેરેક્ટર બાય કેરેક્ટર, એટલે આપણે વ્હાઇલ લૂપ લગાવી અને એની અંદર આપણે આ સ્ટ્રીંગને ચેક કરીએ છીએ, સ્ટ્રીંગ સી। હવે અહીંયા ઉપર આપણે સી નામનો વેરિયેબલ લીધેલો છે અને એને આપણે 0 કર્યું છે, એટલે પહેલી વખત સ્ટ્રીંગ 0ને ચેક કરશે, પછી સ્ટ્રીંગ 1ને, પછી સ્ટ્રીંગ 2ને, એમ બધી વસ્તુને ચેક કરશે। ક્યાં સુધી ચેક કર્યા કરશે, તો કે જ્યાં સુધી એ જે સ્ટ્રીંગ છે એ નોટ ઇક્વલ ટુ નલ હોય। એટલે હવે ધારો કે આપણે અહીંયા સ્ટ્રીંગ એન્ટર કરી, તો એની અંદર અજય પરમાર એવું લખીને છેલ્લે આપણે એન્ટર આપ્યું હશે, તો એ એન્ટર સાઇન આ ચેક કરીએ છીએ કે નલ કેરેક્ટર, નલ કેરેક્ટર આપણે એન્ટર સાઇન ચેક કરીએ છીએ, કે જ્યાં સુધી એન્ટર ના આવે ત્યાં સુધી આ વ્હાઇલ લૂપ ફર્યા કરશે,
અને વ્હાઇલ લૂપ ફર્યા કરશે તો એ શું કરશે, તો કે સીને પ્લસ પ્લસ કર્યા કરશે, એટલે સીની એક એક વેલ્યુ વધતી જશે. એટલે પહેલી વખત હશે તો ઝીરો હશે, બીજી વખત 1 2 3 4 એમ વધ્યા કરશે, જ્યાં સુધી એને એન્ટર નહીં મળે. જ્યાં સુધી એને નલ કેરેક્ટર નહીં મળે ત્યાં સુધી એ રોટેટ થયા કરશે. નલ કેરેક્ટર મળી જશે ત્યારે શું કરશે, તો કે બહાર આવી જશે, અને બહાર આવી અને જે વેલ્યુ મળી હશે એ રિટર્ન કરી દેશે, અને જે વેલ્યુ રિટર્ન થશે એ ડાયરેક્ટલી અહીંયા પર્સન ડીની અંદર પ્રિન્ટ કરી દેવામાં આવશે. એ 11 જે વેલ્યુ હતી એ મને પ્રિન્ટ થતી જોવા મળશે. તો આ રીતે આપણે ફંક્શન અને સિંગલ ડાયમેન્શનલ એરે વગેરેનો આપણે ઉપયોગ કરી શકીએ એ આપણે અહીંયાથી જોવા મળે છે. યે વિડિયો દેખને કે લિયે આભાર. અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હૈ તો યે વિડિયો કો લાઇક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે. ચેનલ આગે બઢેગી તભી હમ નયે મુફ્ત વિડિયો અપલોડ કર સકેંગે. આશા હૈ કે આપ લાઇક શેર ઓર સબસ્ક્રાઇબ જરૂર કરેંગે. અગર આપ યે વિડિયો મે ઇસ્તેમાલ હોને વાલી PDF ફાઇલ WhatsApp પર ખરીદના ચાહતે હૈ તો યે લિંક કો દેખે. વિડિયો ડિસ્ક્રિપ્શન મે ભી યે લિંક દી હૈ. ધન્યવાદ.